स्मितरुचिर्पूर्णेन्दुवदनु प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री घनश्याम महाराजनि श्री हरि कृष्ण महाराजनि श्री स्वामी नारायण भगवानि बधाई भक्तों ने थी जय स्वामी नारायण वाला भक्तों गढ़ा अंत्य प्रकरण 39 वचनामृत चाले छे श्रीजी महाराज आ वचनामृत नी अंदर भगवान ना महात्म्यनु ज्ञान अने आत्मानु ज्ञान आ बे वातनो वेग लगाड़वानी वात महाराज करे छे छेल्ला बे दिवस थी आपणे सांभळीए छीए आसुरी जीवना लक्षणों जीव कोई रीते आसुर भावने न पामे एनी तकेदारी राखवी ए सत्संग में आवेला दरेक मुमुक्षुनु कर्तव्य छे आसुरी थवानो मुख्य कारण आपणे जोयुं वर्तालना 15मा प्रमाणे सत्पुरुषनो अनुग्रह एटले के सत्पुरुषनो राजीपो ए दैवी थवानुं कारण छे सत्पुरुषनो कुराजीपो एटले के सत्पुरुषनो कोप ए आसुरी थवानुं कारण छे कोई भगवानना मोटा पुरुषना हृदयमां एम थाय के आ बहु सारो भगत छे आ बहु सारो मुमुक्षु छे એટલે ઓટોમેટિક મુમુક્ષુ મોક્ષના માર્ગે દોડતો થાય અને કોઈ મોટા સાધુને એમ થાય કે આ સત્સંગમાં આવીને આમ કેમ કરતો હશે આવા મોટા મહારાજ મળ્યા છે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે અને આવું શા માટે વર્તતો હશે આવો જો એના હૃદયનો કોપ મળે કુરાજીપો મળે એનાથી પણ ઊંચો કુરાજીપો મળે કે મોટા સાધુને એમ થાય કે આવા સત્સંગમાં ના હોય ને તો સારું આ કોપ છે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીના પણ કોપ થયેલા અને રાજીપા થયેલા બે વાક્યો સ્વામીની વાતોમાં જ છે સ્વામીની વાતો આપણે જે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની વાંચીએ છીએ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાંચીએ છીએ આ બે વાતો એટલે એ સમયની વર્તમાન પરિસ્થિતિનો પરિચય ગુણાદિતાનંદ સ્વામી એમ કે ધૂળ જેટલો માલ ના હોય તો એ હાથ જોડવા પડે છે ક્યારે કહેતા હશે ધૂળ જેટલો માલ ના હોય તો એ હાથ જોડવા પડે છે સ્વામી કે મોટા સાધુને ઓશિયાળા કરે છે સ્વામીએ ત્યાં સુધી કીધું કે મોટા સાધુનો દ્રોહ કરવાવાળાએ ગોપાળન સ્વામીની જોડીમાં પણ દેવતાઓ નાખ્યા છે આ બધી જ પ્રક્રિયાઓ જે સ્વામીએ લખી સ્વામી કે ઘણાય સત્સંગમાં મંદિરમાં એવા હોય કે જેને રાખવા પડ્યા હોય અને કેટલાક સ્વયં રહ્યા હોય આ બધી વાતો જે સ્વામીએ લખી સ્વામી કે મોટા સાધુના અવગુણને કરીને તો ભૂતની યોનીને પામ્યા છે અને હજુ લેશે પામશે આવી વાતો સ્વામીને કરવી પડી સ્વામીએ એમ કીધું કે દૂર દૂરથી બધા સમાગમ કરવા આવે છે અને અહીં જે અમારા છે એ બધા વાહર ખાઈ છે ઉપર બેઠા લો એ વાહર લેતા હતા અને લોકો દૂરથી સમાગમ કરવા માટે આવતા હતા
આ વાતો જે સ્વામીએ કરી, આ બધી જ વાતો મોટા પુરુષના હૃદયની બળતરા હતી. મોટા સાધુના હૃદયને વિશે જે કોપ હતો એ હતો, અને એ કોપ લેવાવાળા સ્વામી કે ધૂળ જેટલો માલ ના હોય એને હાથ જોડીએ છે, શું એવા હાથ જોડવા જેને સ્વામીને હાથ જોડાયા હશે એ સત્સંગની અંદર ઠેક ધામ સુધી પહોંચી ગયા હશે? ના, એ ધામ સુધી નહીં પહોંચ્યા હોય. ઉપરથી ધામમાં જવાનું જે કંઈક થોડી મૂડી હશે ને એ ખલાસ કરી દીધી હશે. એટલે ભગવાનના ભક્તે મોક્ષના માર્ગની અંદર પોતાનું દૈવીપણું સદાયને માટે જળવાયેલું રહે એવી મહેનત કરવી, જે છે એ અકબંધ રહે અને એમાં વધે, સંપૂર્ણ આસુરી અંશો આપણી અંદરથી નાશ પામી જાય એવો પ્રયત્ન, આપણે જે કામ ક્રોધ લોભાદિકને ટાળવા માટેનો પ્રયત્ન, એ આસુરી સંપત્તિ છે, એ જ આસુરી ભાવ છે, એમાંથી જ આસુરી ભાવો પ્રગટે છે, એ જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી પ્રગટે છે. એટલે શ્રીજી મહારાજે એક છેલ્લું મને અત્યારે સ્મૃતિ આવી એટલે વાંચી લઉં, પછી આપણે વચનામૃતમાં આગળ જઈએ. પ્રથમનું 35મું વચનામૃત છે, એમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. કોઈ રીતે થાય જ નહીં આસુરી બુદ્ધિ, એનો ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ. આ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. કેટલું સરસ મહારાજે જજમેન્ટ કાઢ્યું, ક્રોધ, ઈર્ષા, માન અને કપટ, આ ચારથી જ આસુરી બુદ્ધિ થાય, ભગવાન સાથે, ભગવાનના સંત સાથે કે ભગવાનના ભક્ત સાથે. જ્યારે ક્રોધ થાય, જેમ કે મુક્તાનંદ સ્વામી ઓલા સંતને કીધું કે બોધ્યું બગડે ઠાકોરજીનું, આ પગ ધોઈને આવતા હો તો ત્રાસ લાવું પગ ધોવા, બસ આટલું જ સ્વામીએ કીધું. ઓલાને સામે ક્રોધ ચડ્યો, એ મોટા સાધુ સાથે ક્રોધ થયો, એમાંથી એ મુક્તાનંદ સ્વામીને મારી નાખવા સુધીના વિચાર એને આવ્યા. જ્યારે સ્વામીએ પાછી રાત્રે વાતો કરી તો અંતરદૃષ્ટિ થઈ, પાછા વળ્યા, પછી પસ્તાવો ઘણોય થયો, પણ એને જે બપોરથી માંડીને રાત સુધી એક જ વિચાર હતો કે મુક્તાનંદનું આજે કરી નાખું, બસ સ્વામી પૃથ્વી પર રહેવા ના જોઈએ, આ ક્રોધમાંથી થયું. ઘણી વખત ઈર્ષામાંથી પણ થાય, ભક્ત ભક્ત હોય, એકના બહુ વખાણ થાય, એકના ન થાય, એકની સેવાને બહુ બિરદાવી, બીજાને ન બિરદાવી. તમે જોજો, મોટે ભાગે સત્સંગની અંદર આપણા બધે મુમુક્ષુ છે ને, આપણા જે પ્રશ્નો હોય છે ને, એ પ્રશ્નોની જો હારમાળા કરવામાં આવે ને તો મોટા સાધુની વાતોને એક બાજુ પર મૂકવામાં આવે અને આપણા પ્રશ્નોને મૂકવામાં આવે તો દાંત કાઢે, મોટા સાધુને દાંત આવે કે આ તો કંઈ પ્રશ્ન છે. કોઈ બે વ્યક્તિ સેવાભાવી છે, એકની સેવાને બહુ બિરદાવી, સત્સંગે બિરદાવી, હરિભક્તોએ બિરદાવી, સાધુએ બિરદાવી, અને એકની સેવાનું બિલકુલ નોંધ જ ના લેવાય, તો જેની નોંધ નથી લેવાય એ ખરેખર ફાવી ગયો કે એને ખોટ ગઈ? ફાવી ગયો. જેને જેને જેની સેવાને બહુ બિરદાવી ને, એના હૃદયને વિશે તો માન પ્રગટ થવા માટેના ચાન્સીસ વધી ગયા, એમ નથી કે તો વધી જ જાય, સજાગ હોય તો માનને પચાવી લે, પરંતુ એ વખાણ એને મળ્યા એટલે એની એટલી મહેનત તો થઈ ને, હવે સદાય સાચવવાનું રહ્યું ને, તો દુશ્મનો એના વધ્યા ઘટ્યા? વધ્યા. અને જેના વખાણ ના થયા એના દુશ્મનો મરી ગયા કે વધ્યા? મરી ગયા ને. પણ થાય શું ઓલાને? શું થાય કે ઓલાને દુશ્મનો દઈ દીધા, મને કેમ ના દીધા? હવે જીવને આવું અજ્ઞાન, એ અજ્ઞાન મોટા સાધુ વાત દ્વારા આપણને ઓળખાવે છે. આવા બધા અજ્ઞાનોના કારણે જ લગભગ સત્સંગના 1000 પ્રશ્નો તમે કાઢો ને, 1000 પ્રશ્નો મોટા લેવલથી થતા હોય, ત્યાંથી માંડીને નાનામાં નાનો એક પોતું મારવાવાળો હરિભગત હોય ને, ત્યાં સુધીના પ્રશ્નોનો જો તમે કહો કે તમારા હૃદયમાં પ્રશ્ન શું છે તમને, તો પ્રશ્ન તમે વાંચો અને એની સામે મોક્ષના ઉપાયો અને મોક્ષના રસ્તાનો મુસાફર જે હોય એની લાયકાત વાંચો ને, તો ઓલા પ્રશ્ન તો આમ જ ઉડી જાય, એમાં કશું હોય જ નહીં. લો,
હું રોજ એક ખુરશી પર બેઉં છું, મારી ખુરશી પર આવે, આશિત ભાઈ આ ખુરશી લઈને બે છે એનો પ્રોબ્લેમ, હવે એની ખુરશી પર આવીને કાલ કોક બેસી જાય, અઠવાડિયું મંદિર આવવાનું બંધ કરી દે. એ કરે એવા નથી, આ તો વાત કહું છું. અઠવાડિયું મંદિર આવવાનું બંધ કરી દે ને પછી સ્વામી ફોન કરે, ભગત કેમ નથી આવતા, શું આવે કે, પણ શું છે, ભગવાન છે, સાધુ છે, કથા, મારી ખુરશી રોકી લે છે. જોયું, એક આટલો પ્રશ્ન, પણ એ પ્રશ્ન જીવને કેટલો દૂર લઈ જાય. લગભગ સત્સંગના પ્રશ્નો મોટા મુક્ત પુરુષો જ્યારે જોવે ને ત્યારે એને તો દાંત આવે કે આ તો છોકરાની રમત જેવા પ્રશ્નો છે, અને એવા પ્રશ્નોની અંદર આ જીવ પોતાનું કલ્યાણ બગાડે છે. એ બધું આસુરભાવમાંથી થાય છે. માટે ભગવાનના ભક્તો આપણે બધાએ સાવધાન રહેવું, મોક્ષના માર્ગની અંદર આપણી અંદર આસુરભાવ જે હોય એ ઘટે પણ વધે નહીં, એનું સતત સજાગપણું રાખવું. આવે શ્રીજી મહારાજની વાત આપણે આગળ વાંચીએ. સ્વામિનારાયણ અરે, અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, અને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા છે તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી, અને જો એ ભગવાન જેવા જ થાય તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે હું જગતની ઉત્પત્તિ કરીશ, બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ, બીજો કહેશે હું નહીં કરું, તે એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ, તે બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ, એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓ ને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલ ભાર પણ ફેર પડતો નથી. માટે સર્વક્રિયાના પ્રવર્તનાવનારા અને સર્વના સ્વામી એક જ ભગવાન છે, અને ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે પણ બીજો એ જેવો થતો નથી. મહારાજ એમ કહે છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. શ્રીજી મહારાજ કહે છે ભગવાનને ભજીને એના સાર્ધમ્યપણાને, અક્ષરધામના જ્યારે મુક્ત થાય છે, અક્ષરધામના મુક્ત, હમણાં જ ગઈકાલે કે બે દી પહેલાં જ હું વાત કરતો કે અક્ષરધામના મુક્ત થઈ જઈએ ને બધા પ્રશ્નોનું સમાધાન, ને ઉંમર વધતી નથી, સદાય 16 વર્ષની કિશોર અવસ્થા, એક હરખું જ શરીર રહે, ના જાડો થાય ના પાતળો થાય, ના કોલેસ્ટ્રોલ થાય ના કોઈ રોગ થાય, 16 વર્ષની કિશોર અવસ્થા, ભગવાન જેવું રૂપ, ભગવાન જેવું ઐશ્વર્ય, ભગવાન જેવા વાઘા, ભગવાન જેવો મુગટ. અક્ષરધામના મુક્તની સભા તમે ગઢપુરમાં અક્ષર ઓરડી છે જે પ્રસાદીની, એ અક્ષર અત્યારે તો નવું થઈ ગયું, હમણાં નવા થયા પછી મારે દર્શન નથી થયા, પણ જ્યારે જૂની હતી ને ત્યારે ત્યાં પ્રસાદીનો એક તખતો હતો અને એની અંદર અક્ષરધામની સભા દોરેલી હતી નંદસંતોએ, તો એ આધારાનંદ સ્વામીનો હું મને સ્મૃતિ છે ત્યાં સુધી છે. તો એની અંદર મહારાજનું જે સ્વરૂપ આમ વચ્ચે બેઠા છે, મહારાજ આજુબાજુમાં અનંત મુક્તો બેઠા છે, પણ અનંત મુક્તોના મુખારવિંદ તમે જોવો ને તો મહારાજ જેવું જ દેખાય, અનંત મુક્તોનો મુગટ મહારાજ જેવો જ, અનંત મુક્તોના દાગીના ઘરેના વચલા સિંહાસનમાં બેઠેલા મહારાજના સ્વરૂપ જેવા જ. કારણ કે સારૂપ્ય, સાર્ધમ્યપણું એટલે શું, ભગવાનના જેવા તમામ ધર્મોને પામે છે, ભગવાન જેવું રૂપ, ભગવાન જેવું ઐશ્વર્ય, ભગવાન જેવી શક્તિ, તો શું બાકી રહ્યું, ન્યા કોઈને ભગવું કપડું નથી, ન્યા કોઈને આવા પેન્ટ શર્ટ નથી, ન્યા કોઈ બાઈ નથી, ન્યા કોઈ ભાઈ નથી, સ્ત્રી પુરુષનો ભેદ અક્ષરધામમાં છે જ નહીં, ત્યાગી ગૃહિણીનો પણ ભેદ અક્ષરધામમાં છે જ નહીં, ત્યાં તો મુક્તની સ્થિતિ છે, સ્થિતિના ભેદે કરીને આગળ પાછળ હોય કોઈ મેળ નથી. શ્રીજી મહારાજે વચનામૃત વર્તાલનું વિસ્મો ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. અત્યારે અમે વ્યાસપીઠે બેઠા હોય ને તમે એઠા બેઠા હો, પણ તમે સમજણ જો બહુ દ્રઢ અમારા કરતાં ઊંચી કરી હોય તો અમારો દેહ છૂટે તે દી એ પંક્તિમાં અમે નીચે હોય અને તમે ઉપર હો, એવું પણ થાય, કોઈ જ મેળ નથી. ત્યાં આગળ જે છે એ આખા સ્થિતિના ભેદો છે. ત્યાં આશ્રમ, દેહ, સ્ત્રી પુરુષના દેહ, યુવાન કે વૃદ્ધ, બાળક, કોઈ એવી વ્યાખ્યા અક્ષરધામમાં નથી. અક્ષરધામની અંદર તો જેવા મહારાજને સમજ્યો એવા મહારાજ એને કરે.
મહારાજને આપણે જેવા સમજીએ છીએ ને એવા તો મહારાજ આપણને કરવાના છે. વચનામૃતમાં મહારાજ કે ભગવાનની મોટો ત્યાં ગયેલા મુક્તને અપારને અપાર જ લાગે છે. કારણ શું કે એને જેવા મહારાજને જાણ્યા એવો તો મહારાજે એને કર્યો. આપણે મહારાજને એવા જાણ્યા હોય કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય મહારાજ કરે અને અનંત કોટી બ્રહ્માંડના બ્રહ્માંડાધીશો બ્રહ્મા વિષ્ણુ અને શિવ બધા ભગવાન આગળ હાથ જોડે, આવું આપણે જો મહારાજની મોટપ જાણતા હોઈએ તો આપણી આગળ જ અનંત કોટી બ્રહ્માંડોના બ્રહ્મા વિષ્ણુ અને શિવ હાથ જોડીને ઉભા રહે, આપણી આગળ ઉભા રહે. જેટલી મોટપ આપણે મહારાજની સમજીએ એટલા મોટા મહારાજ આપણને કરે છે. લો, જેને મોટા થવું હોય એ મહારાજને બહુ મોટા સમજો, બહુ મોટા સમજો, બહુ મોટા સમજો. આ લોકમાં હું પાંચ પચીસ માણસ આગળ મોટા થવું, મોટા જ થવું છે તો એવા મોટા થઈએ, એવા મોટા થઈએ, એવા મોટા થઈએ, એવા મોટા થઈએ કે અનંત કોટી ઈશ્વરો પણ એટલે મોટા નથી થવાનું. પણ મોટા જો થવાનું કોકને તાન હોય કે મને પાંચ પચીસ માણસો હાથ જોડે અને પાંચ પચીસ માણસ હું કહું એવું કરે, આવું જો કોઈને તાન ચડતું હોય તો એને એવું તાન ચડાવવાનું છે પાંચ પચીસ બ્રહ્માંડોના રાજાધિરાજો તમને હાથ જોડે, એવા મોટા થઈ જાઓ. અહીં શું મચ્છરિયા જેવા જીવ હાથ જોડે એની અંદર લેવાનું શું? જો હાથ જ જોડાવા છે તો આવા મોટાને હાથ જોડાવો, એવા મોટા થાવ, એ મહારાજની મોટપ સમજવાથી થાય છે. છતાંય પણ ભગવાન જેવું તમામ ઐશ્વર્ય, ભગવાન જેવી તમામ શક્તિ એ મુક્તમાં આવે છે તો એ શ્રીજી મહારાજ કહે છે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ગોપાળન સ્વામી બહુ તાકાતવાળા, આખા બ્રહ્માંડની ગતિઓ રોકી લે, ચંદ્ર ગ્રહણ પણ રોક્યું સ્વામીએ, બરાબર છે. જૂનાગઢનો રંગીલદાસ નડવા આવતો હતો, સ્વામીએ બગલનો વાળ મૂક્યો કે આ રંગીલદાસ તે રસ્તા વચ્ચે ગોળી ભડકીને મરી ગયો. આવું ઐશ્વર્ય ગોપાળાનંદ સ્વામીનું, મુક્તાનંદ સ્વામીનું ઐશ્વર્ય ભૂતિયા બંગલામાં રહ્યા, બ્રહ્માનંદ સ્વામીનું ઐશ્વર્ય ઘોડી નિષ્કામી કરી દીધી, નિત્યાનંદ સ્વામીનું ઐશ્વર્ય આ જગતની અંદર ગમે એવો વિદ્વાન હોય પણ નિત્યાનંદ સ્વામી સામે બેહે બ્રહ્માંડોમાંથી લઈ આવો સ્વામી અને સર્વોપરી સાબિત કરી દે, આવા નિત્યાનંદ સ્વામી. આવા મોટા મોટા આ સદગુરુઓ અને મોટા મોટા ઐશ્વર્યશાળી પુરુષો, એમાંય ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય એટલે પરમહંસોની અંદર જેટલા પરમહંસોએ ઐશ્વર્ય બતાવ્યા હશે મહારાજની ઈચ્છાથી, એમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે જાણે વધારે આજ્ઞા કરી હોય અને સ્વામીએ તો પડે પડે પરચા પૂર્યા છે. એવા ગોપાળાનંદ સ્વામી આજે પણ એમની લાકડી પ્રસાદીની પરચા સારંગપુરમાં પૂરે છે, ઉમરેઠની અંદર આજે પણ ગોળની માનતા છે, ટોડલાની અંદર આજે પણ ગોપાળાનંદ સ્વામીની માનતા કરવાની માનતાઓ પૂરી થાય છે. ગોપાળાનંદ સ્વામીની આપેલી મહાપૂજા દ્વારા આજ કેટલાય ભક્તોના સંકલ્પો પૂરા થાય છે, આટલા મોટા ગોપાળાનંદ સ્વામી. પણ શ્રીજી મહારાજ જ્યારે આવે ત્યારે ગોપાળાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજ આગળ ઝીરો થઈ જાય. મહારાજ એવા મોટા છે. જો મહારાજ જેવા ગોપાળાનંદ સ્વામી પણ ના થઈ શકતા હોય, મુક્તાનંદ સ્વામી પણ જો ના થઈ શકતા હોય, મહારાજની સીટ પર કોઈ બેસવા સમર્થ નથી, એક અને માત્ર એક જ બેસી શકે, તો પછી આજ તો કોઈ કેમ બેસે? પરંતુ ઘણી વખત સત્સંગમાં અનસમજણના કારણે થાય શું કે કોઈ મોટા પુરુષનો આપણે મહિમા ગાતા હોઈએ, શ્રીજી મહારાજે જે લોયાના તેરમામાં કીધું મહારાજ કે એ નારાયણને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય, એવો જ્યારે મહિમા સત્સંગમાં ગાવામાં આવે ત્યારે જેને સત્સંગનું સંપૂર્ણ જ્ઞાન નથી અને જેને શાસ્ત્રનું જ્ઞાન નથી એ વાતને ગંડવામાં ખપાવે કે જો આ મોટા પુરુષને ભગવાન થવું છે, આને ભગવાન થવું છે, આ લોકોને આને ભગવાન કરી દેવા છે, આ તો એને ભગવાન કહે છે. ભગવાન નથી કહેતા, ભગવાન જેવા, જે શ્રીજી મહારાજનો માન્ય અભિપ્રાય છે, જે મોટા સંતોએ કીધું. મહારાજે કહ્યું અષ્ટ પ્રકારની પ્રતિમામાં જેમ હું છું એમ મારા સંતને વિશે હું અખંડ બિરાજમાન છું. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું સંત માનજો મારી મૂર્તિ એમાં ફેર નથી એક રતી. એવા જે મોટા પુરુષો છે ભગવાનની મૂર્તિને એમાં ફેર નથી, પણ ભગવાન તે ભગવાન એ વાત બહુ નક્કી છે. ભગવાન જેવા તો એક ભગવાન જ છે, એને ભજીને અનેક થાય પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ નથી. મહારાજ કે જો ને આ જગતની અંદર ભગવાને, અને એમાંય શ્રીજી મહારાજના ચરિત્રો, શ્રીજી મહારાજના ચરિત્રો કેટલાક એવા છે કે જે ચરિત્રો દ્વારા આપણને લાગે કે મહારાજ તો બધાથી વિલક્ષણ પાછા. મહારાજના ચરિત્રો અને પૂર્વેના અવતારો, એક તો ભગવાન જેવા તો ભગવાન જ છે
પણ પાછું એમાંય મહારાજના ચરિત્રો મૂકો અને પૂર્વે અવતારોના ચરિત્રો મૂકો તો બેની વચ્ચે બહુ વિલક્ષણપણું છે. શ્રીજી મહારાજ એકવાર ભુજ ગયા, અરે મુકુંદાનંદ બ્રહ્મચારી હતા, બીજા હરિભક્તો હતા, સંતો હતા. પછી ભુજ મહારાજને રોકાના, ત્યાંથી બધાય ભાઈઓ ભાઈઓ થોડા મહારાજની આરે. પહેલાં તો એવું હતું કે મહારાજ જ્યારે જતા કે સંતો જતા ને ત્યારે ગામડાઓ ફરવા માટે હરિભક્તો આરે જાય, કથા વાર્તા સાંભળે, મહારાજના દર્શન કરે, પોતાના ખેતીવાડી અને ધંધાઓ મૂકીને છ છ મહિના સુધી મહારાજ ભેળા ફરતા. કેટલાક આ સુરા ખાચર જેવા ને એવા જે હતા એ તો ઘરના વ્યવહાર બાજુ ધ્યાને નહોતા દેતા. મહારાજની ભેગા જાય તો મહારાજ કે આવે ઘેર જાઓ તેદી જવાનું, બાકી જવાનું જ નહીં. અત્યારે તો આપણે આ ગુરુજી આટલું કીધું ત્યારે આ બે બાપાઓ આવી રહ્યા, લો બે બાપાઓ આવી રહ્યા નિવૃત્ત. નહીં તો એ જમાનામાં તો એવું કાં તો બધા આખો ગ્રહસ્થનો ગ્રહસ્થાશ્રમ ચલાવવાને વ્યવહાર કરવાવાળા, પણ મહારાજ કેના ત્યાં સુધી જાય નહીં. મહારાજની ભેગા છ મહિનાને બાર મહિનાને મહારાજ કોઈ વખત બે બે વર્ષ સુધી ફેરવે, એના ગામ જ ના જવા દે તોય મહારાજની ભેળાને ભેળા રહે. આ બધા ભક્તો મહારાજની ભેળા જાય, એમાં જોડિયા બંદર ગયા. જોડિયાથી વાહનમાં બેસી અને કાળોતરા ગામ ત્યાં કંઈક કચ્છ ભુજમાં ત્યાં જવાનું હશે, વાહનમાં બેઠા તે હારે લાડકીબાઈ ભવાટ, લાડકીબાઈ સમાધિનિષ્ઠ હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને એ શ્રીજી મહારાજના પણ આશ્રિત થયેલા. શ્રીજી મહારાજ વચનામૃતમાં જેનો ઉલ્લેખ કરે છે કે લાડકીબાઈને મહારાજે કેટલી વખત બોલાવ્યું કે આ ભાટનો દેહ તે તું નહીં, તું તો આત્મા છો, તું તો આત્મા છો, તું તો આત્મા છો. સમાધિનિષ્ઠ હતી ને તોય આત્મજ્ઞાન પ્રગટ ના થયું. એને પાછું મહારાજ પૂછે, સો વખત બોલાવ્યું મહારાજે અને પછી પૂછે કે તું કોણ? લાડકીબાઈ તે હું ને ભાટનો દેહ તે મારો. આમ જ થયું, સમાધિનિષ્ઠ હતા. એની ભેગા ભુજના લાધીબા, લાધીબા જે લાધીબા અને જમકુબાઈ મહારાણી ઉદયપુરના, જ્યારે જમકુબાઈ મહારાણી શ્રીજી મહારાજનો નિશ્ચય કરીને પોતાના રાજમહેલનો ત્યાગ કરીને ગઢપુરમાં આવ્યા અને ત્યારે એની પાસે બહુ નીચી ટેલચાકરી કરાવતા લાડુબાન જીવબા અને મહારાજ એકલા ઓળખતા કાં તો રાજરાની છે, એટલે મહારાજે લાડુબાને જીવબાને કીધું તમને ખબર છે આ કોણ છે? મહારાજ કોઈ બાઈ છે, વૈરાગ્યવાળી છે ને ભગવાન ભજવા આવી છે, અમે એટલું જાણે. મહારાજ કે આ ઉદયપુરના રાણીબા છે, એટલે આજથી આમનું નામ માતાજી, કારણ કે રાણી છે રાજા પિતા કહેવાય અને રાણી છે માતા કહેવાય પ્રજાની, એટલે આજથી એમનું નામ માતાજી. અને માતાજી પાડ્યું અને માતાજીને એટલે કે જમકુબાઈને મહારાજે પછી ભુજના લાધીબા સાથે ભુજ મોકલ્યા કે આને તમારી સાથે રાખજો, આને તમે સત્સંગની વાતો કરજો, આને તમે અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવજો. અને એ લાધીબા અને માતાજી બે એક ચિતામાં બળેલા, એક ચિતામાં બંને એક સાથે ધામમાં ગયા હતા. આ સત્સંગના ઇતિહાસો જ એવા છે કે શ્રીજી મહારાજને સર્વોપરી કોઈ ના માનતો હોય તો એને માનવા જ પડે. કેવી રીતે શક્ય છે? અહીંથી તમારે ઇન્ડિયા જવું હોય તો ટિકિટ તમે કહો કે ભાઈ એક તારીખની લો આપણે હારે જશું, એ બરાબર છે, ભલે દરિયા પાર રહ્યું પણ પ્લેન છે. તમારે ક્યાંક જવું હોય તો ગાડીમાં એક સાથે જાઓ, પણ આ તો ધામમાં જવાનું, દેહ છોડીને જવાનું અને બેયના કરાર કે આપણે બે હારે જવાનું. બે સાથે ધામમાં ગયા છે, બેયના દેહ એક ચિતામાં બળ્યા છે, બેયની ડેરી ભુજની અંદર કરેલી છે. એ લાધીબાને પહેલાં મહારાજનો નિશ્ચય નહોતો, લાડકીબાએ વાનમાં આરે લીધા. પહેલાં મેં આગળ પણ કથા કરી હતી કે હરિભક્તો આવી પ્રવૃત્તિ બહુ જ કરતા. મહારાજના સ્વરૂપની ઓળખાણું બીજા જીવને કેવી રીતે કરાવું? આ બાપાને બહુ ઉત્સાહ, અમારે ભીખુ બાપા પૂછ્યા જ કરે કે અહીં આગળ આપણે એકવાર અહીં જવું જોઈએ, અહીં જવું જોઈએ, સિનિયર સિટીઝનનું હોય તો ત્યાં જઈએ એને સમજાવીએ, અહીં એપાર્ટમેન્ટોમાં ક્યાં કોઈને આપણને એડ્રેસ મળે ત્યાં જઈએ સમજાવીએ, એવું તાન રાખવું જ પડે. હજુ પણ કહું છું, તમે મહારાજને ઓળખાવાનું તાન બીજાને રાખો, એમાં માન નથી. ઘણાને એમ થાય પાછું આપણે ઓળખાવીને આપણને કોઈ બહુ મોટા ભગત કહેતો, આપણે માનવાનું આપણે મોટા નથી, મહારાજનો મહિમા ગાઈએ છે, પણ મહારાજનો મહિમા ગાઈએ ને સામેના જીવમાં ઉતરે ને આપણા જીવમાં ઉતરે, સામેના જીવન કદાચ ના ઉતર્યો તો આપણને તો ઉતરી ગયો,
એટલે મહારાજનો મહિમા ગાય જ રાખો, મહારાજને ઓળખાવો, મહારાજ બહુ રાજી થાય. મહારાજનો દાખલો છે, અમારા સ્વરૂપને મહારાજ કે અમારે જીવ જીવ સુધી પહોંચાડવું છે. સર્વ અવતારના અવતારી જો આપણે વાતો જ નહીં કરીએ, કોઈ અજાણ્યા જીવને સમજાવીશું જ નહીં, તો સર્વ અવતારના અવતારી એને કેવી રીતે ઓળખાશે? હા, આસુરી બુદ્ધિવાળો એના આગળ વાત ના કરવી. આપણને લાગે કે આને આપણી વાત પચે એવી જ નથી, તો એની આગળ વાત જ ના કરવી. અમે સાધુ છીએ ને તોય નથી કરતા. અમને ખબર હોય ને, અમારા પાસે પાંચ બેઠા હોય, અમને ખબર હોય કે આને આ વાત નથી પચે એવી. ખાસ તો અમે બહાર ગયા હોય ને વિચરણમાં, કોઈને ઘેર ગયા હવે ને આ પધરામણી હોય કે કઈ હોય ને, દસ જણ આવીને બેઠા હોય, સહેજે ભગવાનની વાત કરીએ પણ બહુ આગ્રહ ના કરીએ. ખબર પડી જાય કે આની આંખોમાં નથી સત્સંગ ઉતરેવો, એની પાછળ મહેનત ના કરવી, નહીં તો આપણે કુસંગી થઈ જઈએ. આ એટલું ધ્યાન રાખવું પાછું, એક તો આપણી અંદર તાકાત હોય નહીં, અને પાછા કુસંગીઓને સત્સંગ ઘણા તો એવું તાન હોય કે મારે તો કુસંગીને સુધાર દેવા છે. તમે છ મહિના પછી એને ગોતવો પડે કે ભાઈ તું ક્યાં છો, હું કુસંગી ભેગા, તું એને સત્સંગ કરાવવા ગયો એ જ ખોટું છે. એક ભગત અમારે સર્વોપરિતા મારે કે મહારાજની ઓળખાવી છે. હવે આવી વાતો સાંભળે, પણ આ વાતો સાંભળવાની ખરી, પણ પોતાની કેપેસિટી જોવાની, અને કેપેસિટી જોઈને એ પ્રમાણે જ ઉતરાય. તે એ ભાઈ કોકને સર્વોપરિતા સમજાવવા ગયા મહારાજની, તો સમજાવતા સમજાવતા હવે દુઃખી થયા. એટલે દુઃખી હતા, ગ્રહસ્થાચારમાં દુઃખ તો આવતું હોય, તો દુઃખ આવતું હોય. રોજ સર્વોપરિતાની વાતો સાંભળે, ગુરુજીની કથાઓ કેટલી સાંભળે, વચનામૃતો વાંચે, અને એને પછી દુઃખ આવ્યું. દુઃખ આવ્યું ને ઘરની અંદર, તે કોઈએ કીધું કે આ તો છે ને તમારે હમણાં છે ને સર્પનો કંઈ યોગ છે, કે જ્યોતિષનું કંઈક બતાવ્યું, આમાં તમારે નાગની પૂજા કરવી પડે, કે આ નાગ દેવતા રાખવા પડે. જેને સર્વોપરિતા સમજાવવા ગયા હતા ને એને સમજાવી દીધું. આને વિધિ કરાયો, સિંહાસનની અંદર શ્રીજી મહારાજની ભેગા કશું જ ના રાખે, એને નાગ દેવતા પધરાવ્યા. બોલો, પછી સંતો પધરામણીએ ગયા વિદેશમાં રહે, એટલે વર્ષે એકવાર ક્યારેક વળી યોગ થઈ જાય, ત્યારે આમ પશ્ચાતાપ બહુ થયો કે હારું આ નાગનું આપણે ઘરમાં નાખ્યું છે તીખળ, ને આ તો સંતો આવવાના છે, એટલે આમ વીટીને બધું મૂકી દીધું. પણ તોય પછી નિષ્કપટ ને, આમ તો કથા વાર્તા સાંભળ્યું હોય, પછી કે બહુ મોટી એક ભૂલ થઈ ગઈ છે. તો આપણને એવું કે વિદેશમાં રહેતા હોય, કંઈ ભૂલ હું કંઈક પીવાઈ ગયું, ખવાઈ ગયું, જોવાઈ ગયું, સંભળાઈ ગયું, શું થઈ ગયું હશે ત્યાં, તો કે ભૂલ થઈ ગઈ લઈ આવું. આપણને તો ભૂલ થઈ એ લાવવાનું જ પાછું. લઈને આવ્યા, ખોલ્યું, અંદર એક નાગ દેવતા આટલા બેહાડેલા, ને કંઈક હતું બધું તાંબાનું, ને બે હોપારીઓ હતી, ને કંઈક બીજું હતું કે આની પૂજા કરી એનાનો વિધિ હાલે છે. કેમ? તો કે હમણાં બસ આ બધું કહે છે કે હમણાં તમારા યોગ છે ને આની અંદરથી બહાર નીકળવાનું, એટલે પૂજા દૂધ પાઈએ છે. અને મેં કીધું પીધું કોઈ દી? પીધું? તમે આનું પોટલું વાળીને કેમ મૂકી દીધું? તો કે તમે સંતો આવવાના હતા ને એટલે મને વિચાર સ્ફુર્યો કે મહારાજ જેવા તો એક મહારાજ જ છે, હું વરી આ રવાડે ક્યાં ચડ્યો? પછી ચડાવ્યો કોણે? તો કે મને સત્સંગ કરાવવાની ટેવ ને, તે એક જણને મહારાજની સર્વોપરિતા પાંચને કંઠીઓ બાંધી દીધી સર્વોપરિતા સમજાવવા, પણ આ છઠ્ઠો મળ્યો ને, એમાં મારે આ બાજુ તકલીફ ચાલતી હતી પૈસાની, ધંધો બધો આવો થાય, એટલે હું એને વાતો કરું પણ એ મને થોડી વાતો કરે. આ તો મેં કીધું પેલા ગધેડા અને કુંભાર જેવું થયું. કુંભાર પીવડાવવા ગયો ગોળી ગધેડાને, અને ગધેડાએ છીક ખાધી, ઉતરી ગઈ કુંભારને. એટલે ઘણી એટલું ધ્યાન રાખવું કે કુસંગીને સત્સંગ કરાવવા જઈએ એમાં આપણને કાંઈ મહારાજનું કાંઈ કહી દે. મહારાજે કહ્યું એટલે જ મહારાજે શું કહ્યું, વેન ઉપર વેન લાવું. મહારાજ અને મોટા સાધુનું ઘસાતું બોલે ને, ના વેન ઉપર વેન લાવું. એટલા માટે જ કે સાંભળીએ તો ઉતરી જાય ગોળી ક્યારેક, કે સાંભળો આપણું જ બોલ બોલ કરવાનું, આપણું જ બોલ્યા કરીએ ને તો એનું ઉતરે નહીં. દાદા ગુરુજી કહેતા ગ્રહસ્થ તમારા પાસે બે ને તો તમારે જ બોલ બોલ કરવું. સાધુને કહે હવે ગ્રહસ્થને જો બહુ બોલવા દો તો શું વાતો કરે, હે હાડાને હાડીને સંસાર આખો સંસાર નાખી દે તમારા અંદર. બોલો, ખબર ના હોય એટલો ઓળખાણ તમને ત્યાં બેઠા બેઠા કરાવી દે. એટલે કે તમારે જ બોલ બોલ કરવું તો જ એમાં તમે સેફ, એને બોલવા દો એટલે એની પાસે એ જ નીકળે. લાધીબાને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવવા લાડકીબાએ હારે લીધેલા. લાધીબાને નિશ્ચય નહોતો, જોડિયાથી વાનમાં બેઠા એમાં લાડકીબાએ મીઠા પાણીનું માટલું હારે લીધું, કારણ કે ખારો દરિયો એટલે તરસ લાગે તો પીવા માટે પાણી જોઈએ, લોટામાં બધાએ પોતપોતાની રીતે લીધેલું. એમાં લાડકીબાનું માટલું ફૂટી ગયું મહારાજની ઈચ્છાથી. હવે રસ્તા વચ્ચે નાસ્તો તો કર્યો બધાએ, પણ પાણી તો પીવું જ પડે ને,
હવે ક્યું પીવું, ખારું પીવું? એટલે લાડકીબાઈ મૂજાના, લાધીબાઈ પાણી ગોતી એ મૂજાય. એટલે મહારાજ કે લાડકી શું થયું? મહારાજ આ માટલું ભાંગી ગયું, હવે મીઠું પાણી ક્યાંય છે નહીં, અને મહારાજ તરસ બહુ લાગી, ટીમન તો કર્યા પણ મહારાજ જળ કેમ પીવું? એટલે મહારાજ કે આ વળતી લહેર આવે છે ને, આ લહેર મીઠી છે કે પાણી ભરલો, પેલી દરિયામાં મોજું આવે ને, મહારાજ કે આની અંદર ધરો માટલા, જે માટલા બીજા ખાલી હોય, લોટા જે કંઈ થાંભળા હોય ધરો, આ મીઠી મીઠી વેર આવે છે કે આમાં આમાંથી પાણી ભરલો, આ બહુ મીઠું છે. લાડકીબાઈને તો શ્રદ્ધા, મહારાજના વચનમાં વિશ્વાસ, એને તો મહારાજનો નિશ્ચય હતો એટલે એને જ ભર્યું, બીજા ભક્તો હતા એને ભર્યું. પણ ઓલી લાધીબા વિચારે કે આ ખારું દૂધવા જેવું પાણી દરિયાની અંદર કોઈ દી મીઠી વેળ આવતી હશે? વળી પેલા ખારવા નહીં થયું, ખારવા કે આ આ સ્વામિનારાયણને લોકોને છેતરવાનો ધંધો કરે છે કે ખારું, અમે આ વર્ષોથી આમાં નાવડા લઈને રખડીએ છીએ, કોઈ દી આમાં મીઠી વેર ના આવે, આ કેવી રીતે મીઠું હોય? એને ચાખ્યું તો એને ખારું જ લાગ્યું. જેને ભગવાનનો નિશ્ચય ના હોય ને, એને ભગવાનની ગમે એટલી સારી વાત હોય ને તો ખારી જ લાગે. એને તમે એના હિતની વાત કરો ને તો એ ખારી જ લાગે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, કોકને તમે કહો એટલે આગળ ખાડો છે, નથી જવા જેવું, તમે કોણ મને સલાહ દેવાવાળા, હું તો આલ્યો જવાનો, જા. ખારો જ લાગે, ભગવાન મળે ને તોય ખારો લાગે, જે જીવ એવો હોય ને. એને શ્રીજી મહારાજને વડોદરાની અંદર મહારાજનું જ્યારે સામયું થયું ને, પછી મહારાજ પાસે મીર સાહેબ હતા, બહુ સત્સંગી હતા. મીર સાહેબની કથા ક્યારેક આખ્યાન કહેશું. એ મીર સાહેબ સત્સંગી, અને એક રાજાનો જે સયાજીરાવનો દીવાન હતો, એ દીવાનનો પાછો એક માણસ હતો, એની સાથે એક બીજો ભાઈ આવેલો અને મહારાજ પાસે આવીને બેઠો અને તોતડું બોલે. મહારાજને કે મને પૈસા આપો. કે મહારાજ કે જો અમે પૈસાના ત્યાગી છીએ, અમારે ધનના ત્યાગી, અમારા પાસે ધન ના મળે, સાધુ થવું હોય તો વાત કર. બોલો કે સાધુ તો મારે નથી થવું, મારે તો રૂપિયા જોઈએ. કે રૂપિયા જોઈએ? મહારાજ કે અમારા પાસે રૂપિયા નથી, અમે રૂપિયા દઈએ એવા ભગવાન નથી. પછી મહારાજે થોડી વાર બધી વાતો કરી ધનના નિષેધની, અને મહારાજે કીધું કે લો આ હાર પહેરો, કે હું મારો હાર તમને પ્રસાદીનો આપું, આ જાદુ મંતરવાળો હાર મને ના પહેરાવશો, કે જે તમારો હાર પહેરે ને તમને જ બાળે, કે પછી એટલે આ મને ના પહેરાવશો. મહારાજે બહુ આગ્રહ કર્યો તો કે મને તમે આ જાદુગ્રો હાર ના પહેરાવશો. ના પહેર્યો ને, બોલો. અને ઊભો થઈને ત્યાંથી જતો રહ્યો. બધાએ હરિભક્તો કે મહારાજ આ આ કેવો જીવ, કે આને તમારો પ્રસાદીનો હાર ના લીધો. મહારાજ કે આ સંત સભાના દર્શન થયા છે ને, એટલે ત્રણ જન્મ લીધા પછી પણ નર્મદાના કાંઠે મોટી હવેલી બાંધશે, અને એની હવેલીમાં અમારું મંદિર થશે, અને પછી પાછો ત્રણ જન્મ સત્સંગમાં લેશે, અને ત્રણ જન્મ સત્સંગની અંદર લીધા પછી અમારા ધામમાં આવશે. પણ એને આ સંત સભાના દર્શન કર્યા એટલે એટલું એને પૂર્ણ થઈ ગયું. હવે આવો મોટો મહિમા છે જેની આપણી કલ્પનામાં પણ ના હોય. મહારાજનો આટલો મોટો મહિમા, એ મહારાજ કેવા, એ મહારાજના યોગમાં આવવાવાળી વસ્તુ કે યોગમાં આવવાવાળો વ્યક્તિ કે મહારાજના યોગમાં આવેલા, મહારાજના સંતો ભક્તોના યોગમાં આવેલા જે જીવાત્માઓ છે એનું કલ્યાણ થાય. આ તમે તિલક ચાંદલાઓ કરો છો, તમે તિલક ચાંદલાઓ કરીને નીકળો, તમે કંઠી રાખીને નીકળો, તમારા હાથમાં માળા હોય, જપ્યું હોય, ઇતર જીવ જે વિષયમાં જ ડૂબેલો છે એવો જીવ તમારા દર્શન કરે એનું પણ મોક્ષનું બીજ વવાય છે. માટે સત્સંગનું ચિહ્ન રાખવું જ જોઈએ. તિલક ચાંદલો, અમારા આશિતબેન તિલક ચાંદલો ન હોય, તમારા કૌશિલ ભગત કે ભગત તિલક ચાંદલો કરવાનો. લો તો આશિતબેન આવે તિલક ચાંદલો કરવાનું, એવું કે એ તો સ્ટોર પર પેલું આવ્યા હોય તો પછી છેવટે એ કે ઓલા ભગતને રાજી કરવાય મારે તિલક ચાંદલો કરવાનો. બાકી એ તો સવાર પૂજા પાઠ કરીને તિલક ચાંદલો કરેલો હોય, પછી નીકળી જાય કામકાજમાં, પણ તોય પછી કે ઓલા ભગતને રાજી કરવા મારે કરવો પડશે તિલક ચાંદલો. અને તિલક ચાંદલાના કોક દર્શન કરે તો એના જીવનું સારું થાય. મહારાજે ત્યાંથી પાણી ભરાવ્યું, લાધીબાને તો કોઈ રીતે આ પડે જ નહીં. એ સ્વામિનારાયણ ભગવાનને માણસ જેવા, તો મનુષ્ય છે, સાધુ છે, આટલું જાણતા. અને એને પછી જળ ચાખ્યું, મીઠું, પાછું મીઠું જ લાગ્યું ને. એટલે મહારાજ આમ ગયા ને, એટલે લાધીબા પાછા દરિયો ચેક કરવા ગયા કે ખરેખર એવું તો નથી ને કે આ જગ્યાએ મીઠું આવતું હોય ને સ્વામિનારાયણ જાણતા હોય કે મીઠું આવે છે. જીવને ભગવાનનો નિશ્ચય થતાં કેટલી વાર લાગે છે બોલો. આ તો આપણે બહુ ભાગ્યશાળી કે આપણને મહારાજનો નિશ્ચય થઈ ગયો, પણ હા,
હું એવું ના કહી શકું કે આપણને જીવ સુધી થઈ જ ગયો હોય, એ તો ક્યારે થાય, દુઃખ આવે ને ત્યારે. આજે મને કહેતા આનંદ થાય કે આપણા આ સત્સંગની અંદર હમણાં થોડા સમયથી એક સ્ત્રી ભક્ત આવે છે, રાઈટ, સેવા કેટલી કરે છે. રોગ છે એક, એમને મોટો રોગ છે. હરીશભાઈએ કીધું કે સંતોને કહીએ પ્રાર્થના કરે, સંતો કહે છે પ્રાર્થના કરે. એ ભક્તએ જે સામે જવાબ આપ્યો કે મહારાજની જે ઈચ્છા હોય એ જ થવા દેવાય, મહારાજને એના માટે પ્રાર્થના ના કરવાની હોય, આ જીવમાં સત્સંગ કહેવાય. આપણને દેખ પેટમાં દુખે, હારું બહુ દુખ્યા કરે છે પેટમાં, 100% મહારાજને પ્રાર્થના કરે, સંતો કરે, પણ એક ભક્તની સમજણ એવી છે કે ગમે એટલું દુઃખ આવે, જે કાંઈ થાય છે એ મારા ધણીની ઈચ્છાથી જ થાય છે, મારો નાથ કરે છે એ જ થાય છે, એનું કરેલું ને આપેલું બધું જ મને મંજૂર છે, બધું જ મંજૂર છે, ગમે એટલું દુઃખ હોય. અને એક એવો છે કે થોડુંક થયું ભગવાન પાસે, થોડુંક થયું ભગવાન પાસે, થોડુંક થયું, એની ફાઇલો ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. ચાલો ફાઇલો મૂકી ઘરી, પણ રાજીપો કોની ઉપર થાય? ભગવાનનો ને સાધુનો. જે ઓલો ભક્ત છે કે જે ભક્તને એક ભગવાનની ઈચ્છામાં જ જીવવું છે, એની ઉપર રાજીપો સહજ થાય. એને એમ ના કહેવું પડે રાજી થજો, રાજી થઈ જ જાય. અને એવા ભક્તો હોય, એવા ભક્તોને ખરેખર જાણી રાખવા જોઈએ, એવા ભક્તો હોય એના જીવનના પ્રસંગોને પણ યાદ રાખવા જોઈએ. કારણ કે ક્યારેક આપણા જીવનની અંદર એનાથી કરોડમાં ભાગનું પણ સર્જાયું હોય ત્યારે એવા ભક્તોને યાદ કરીએ ને તો આપણું દુઃખ તો આપણને કંઈ લાગે જ નહીં, કશું છે જ નહીં, એવું થઈ જાય. પણ જો આપણે એવું કંઈક જોયું જ ના હોય, હવે પૂર્વેના ચરિત્રો બહુ સાંભળ્યા પણ અત્યારનું આપણી નજર સામે હોય, એનું સાંભળ્યું ના હોય, જોયું ના હોય, જાણ્યું ના હોય, તો કેવું થાય? આશ્ચર્ય લાગે ને. પછી આને જ્યારે આવું જોઈએ, આશ્ચર્ય લાગે કે આ કેવી સમજણ. અને એવી સમજણ સત્સંગની પરિપક્વતા. મેં એ કીધું કે શ્રીજી મહારાજનો જીવ સુધી નિશ્ચય કોને કહેવાય? કે ગમે એવી પરિસ્થિતિ સર્જાય, મહારાજની ઈચ્છાથી છે ને, એ જીવ સુધી નિશ્ચય કહેવાય. અને થોડીક વાત થઈને ડગી જાય, એ ઇન્દ્રિયોમાં નિશ્ચય, અંતઃકરણમાં નિશ્ચય. એટલે શ્રીજી મહારાજનો નિશ્ચય ઠેક જીવ સુધી કરવો. કોઈ પણ પરિસ્થિતિમાં મહારાજનો નિશ્ચય ડગે નહીં, એવો પ્રશ્ન થાય જ નહીં, મહારાજ આવું કેમ કરતા હશે. એ જે કરતા હશે ને એ બરાબર કરતા હશે, આવો સંકલ્પ થવો જોઈએ. જે કરતા હશે માલિક છે, એની ઈચ્છા છે. લાધી બાને નિશ્ચય ના થયો તો પાછું જળ ચેક કરવા ગયા દરિયાનું, એ કાંઈ મીઠું લાગે, એ કાંઈ મીઠી હતી, દરિયામાં વેળો મીઠી આવે કોઈ દી? એ તો મહારાજે કરી દી. અને ચાખ્યું, ખારું દૂધવા જેવું લાગ્યું, ઓલું પીધું મીઠું લાગ્યું, ઓહો હો, એક મિનિટ પહેલાં ભર્યું મહારાજની આજ્ઞાથી મીઠું થઈ ગયું, એક મિનિટ પછી એ ખારું થઈ ગયું, મહારાજનો નિશ્ચય ત્યાં જ થઈ ગયો. મહારાજે તેજ તેજ મધ્યને દર્શન દીધા અને લાધીબાએ શ્રીજી મહારાજનો સત્સંગ સ્વીકાર્યો. ત્યાંથી મહારાજ કાળોતરા ગામના પાદરમાં એક આંબલી હતી ને એની નીચે મહારાજ બેઠા, ને આ બધી બાઈઓ પાણી ભરવા માટે આવી. એટલે પછી બધાએ વાતો કરતા હોય ને કે આ તો સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે. એટલે લોકોને છાપ એવી જ હતી કે સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે, છે ને એના હરિભક્તો એને સાધુએ કરી મૂક્યું છે, બાકી સ્વામિનારાયણ એક સાધુ છે. કોઈ કેવું જાણતા કે એને બાબરીઓ ભૂતવશ કર્યો છે, કોઈ એવું જાણતા જંતર મંતરવાળા છે, આવું બધું જાણતા અલગ અલગ. એટલે પેલી બાઈઓ આવી, મહારાજનું રૂપ તો એવું, ઓહો, જેને આ જગતની અંદર હાડ માસને ચામડાને મધ્યવા રૂપ રચ્યા છે, કે જે રૂપ જોવા માટે માણસો પોતાના માથા કપાવે છે. આ જગતમાં સ્ત્રીના રૂપ માટે આ પૃથ્વી પર કેટલાય લોકો મોટા મોટા યુદ્ધ ખેડી ગયા છે, એક સ્ત્રી માટે આ પૃથ્વી પર કેટલા મોટા યુદ્ધો ખેલાયા છે, જે સ્ત્રીમાં હાડ માસના ચામડા સિવાય બીજું કાંઈ જ નથી. એ સ્ત્રી ઉપર એક રૂપ આપ્યું હોય, એક સ્ત્રી એક પુરુષ ઉપર વારી ગઈ હોય તો એના માટે પોતાના કુટુંબ પરિવારો બધું જ છીનભીન કરીને છોડી દેવા તૈયાર છે. જે રૂપ ભગવાને હાડ માસને ચામડા પરુને વિષ્ટાને મૂત્ર એવા ગંધાતા પદાર્થોની અંદરથી ઉપજાવેલું રૂપ, એ પણ જે ભગવાને આટલું સોલિડ બનાવ્યું હોય તો એ ભગવાનની મૂર્તિ કેવી હોય? એવું વિચારે કે એ ભગવાનનું સ્વરૂપ કેવું હોય? શ્રીજી મહારાજ કે બુદ્ધિવાળો એવું વિચારે કે જે પરમાત્માએ આવું રચ્યું છે, કે જે ખરેખર એનું આંતરિક તો બધું ભંગાર જ છે, એનું ઓરિજિનલ સ્વરૂપ કોઈ જોવે, કોઈ પણ માણસ ગમે એટલો રૂપાળો દેખાતો હોય,
અને એની ઉપરનો જો શેપ થોડું એનું નાક અહીંથી આમ કપાઈ ગયું, અડધું નાક કપાઈ ગયું તો રૂપાળો કોઈ દેખાય, ગમે એવો રૂપાળો એ લાગે, કોઈ દજાઈ ગયો હોય અને દજાઈ ગયો હોય આખી ચામડી આમ ફતફદી ગઈ હોય અને બધી બાજુ પર ગમે એટલો રૂપાળો પહેલાં દેખાતો હોય, કોઈ સ્ત્રી ગમે એટલી રૂપાળી દેખાતી હોય પણ પછી, તો એ તો એનો એ જ છે, તો એવું કેમ થઈ ગયું? એનો એ જ છે એવું કેમ થઈ ગયું? જુવાન હોય ને કોઈ બહુ રૂપાળો દેખાતો હોય, ઉંમર થાય ત્યારે બાપા એવો રૂપાળો દેખાય પછી? હે, કરચલ્યો પડી જાય ને આમ માંડ માંડ ઊભો થાય ને કેડો ભાંગી ગયો હોય ને ગોઠણ દુખતા હોય ને ટેકા દઈ દઈને હાલતો હોય ને કેવો રૂપાળો લાગે? હવે જ્યારે જુવાન હોય ત્યારે, અમારે જો આ કૌશિલ ભગત જેવો હોય ત્યારે કેવો આમ લાગે જો, પછી ઉંમરવાળા થઈએ ત્યારે? તો એ જ છે, પણ ભગવાને રૂપ કેવું આપ્યું છે તો એ ભગવાનનું રૂપ કેવું હશે એવું બુદ્ધિવાળો વિચારે, અને એવું બુદ્ધિવાળો વિચારી જગતના રૂપમાંથી વિરક્તિ કરી ભગવાનના રૂપમાં આસક્તિ કરે. જોવા જેવા તો ઘનશ્યામ મહારાજ છે, ઘનશ્યામ મહારાજની આંખો છે, ઘનશ્યામ મહારાજની નાસિકા છે, ઘનશ્યામ મહારાજના ગાલ છે, ઘનશ્યામ મહારાજની દાઢી છે. ઘનશ્યામ મહારાજની દાઢી આમ તમે જુઓ ને તો અહીંથી આમ થોડી આમ ઊંડી, અહીંથી ઊંડી, પછી અહીંથી આમ ઉપસેલી, એ દર્શન કરીએ તો પછી એવી દાઢી આ જગતમાં કોઈની છે જ નહીં, બીજાના દાઢામાં શું હાથ નાખવાના? ઘનશ્યામ મહારાજ જેવી કોઈની દાઢી જ નથી તો બીજાના દાઢામાં હાથ શા માટે નાખવાના? એના જેવી કોઈની આંખો નથી તો બીજાની આંખો શા માટે જોવાની? એના જેવી કોઈની નાસિકા નથી તો બીજાની નાસિકા શા માટે જોવાની? એના જેવું કોઈનું ઉદર નથી તો બીજું ઉદર શા માટે જોવાનું? એના જેવો કોઈનો સ્પર્શ નથી તો બીજો સ્પર્શ શા માટે કરવાનો? બુદ્ધિવાળો વિચારે. પંચાળાના પહેલા મહારાજ કહે છે, મૂરખને તો કાંઈ ગતાગમ પડે નહીં, મૂરખને તો આ કાનથી સાંભળ્યું ને આ કાનથી જાય, પણ બુદ્ધિવાળો હોય ને એકાંતમાં બેહીને વિચારે ને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે ને મહારાજના સ્વરૂપને ધારે, ધીરે ધીરે હૃદયમાં ઉતારે, એનો સ્પર્શ કરે, એનો શબ્દ સાંભળે, એનો સુગંધ લે, એમ કરતાં 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 પછી એની સ્થિતિ બંધાય. અને એવી સ્થિતિ બંધાય ત્યારે અલૌકિક આશ્ચર્યો નજરની સામે દેખાવા લાગે, પડે પડે શ્રીજી મહારાજના પરચાઓ થાય, પડે પડે આપણને કોઈક અલૌકિક ભૂમિકાની અંદર મહારાજ હંમેશને માટે રાખે, જગતની અંદર એમ લાગે આ લોકમાં રહ્યા છે, પણ એક એક સેકન્ડે આપણને કંઈક તેજ ને મધ્ય જે અલૌકિક દુનિયાઓ છે, જે શ્રીજી મહારાજની વાસ્તવિક, જે શ્રીજી મહારાજનું સ્વરૂપ છે, જે એક માયાના આવરણને કારણે આપણને નથી દેખાતું, કોઈ દૂર નથી, અહીં જ છે, એ સ્વરૂપને મધ્ય જ આપણે બેઠા છે. મહારાજ કે એ તેજને વિશે મૂર્તિ છે, ત્યાં જ તમે બેઠા છો, હું પણ ત્યાં જ બેઠો છું, પણ મહારાજ કે તમારા સમજ્યામાં હજુ એ વાત આવી નથી, આપણા સમજ્યામાં એ વાત આવતી નથી, કારણ કે માયાનો પડદો છે, પંચ વિષયની આસક્તિ છે, અને એ જ્યારે તૂટે છે ત્યારે ઓટોમેટિક એ તેજને મધ્ય જ આપણે અક્ષરધામમાં જ બેઠા, ધામથી દૂર નથી, અક્ષરધામમાં જ આપણે બેઠેલા છીએ, બધું જ અક્ષરધામમાં છે. અનંત કોટી બ્રહ્માંડો અક્ષરના એક રોમ રોમને વિશે ઉડે છે, આવું આવે છે તો અક્ષરમુખ તો અક્ષરધામમાં છે, તો એના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડો છે. હવે અક્ષરમુક્ત જ અક્ષરધામમાં છે તો બ્રહ્માંડ ક્યાં છે? ધામમાં છે. તો બ્રહ્માંડમાં આ પૃથ્વી છે તો આપણે બધા ક્યાં? ધામમાં જ છીએ. એટલે મહારાજે કીધું અણુ માત્ર દૂર નથી. મહારાજનું સ્વરૂપ જોઈને ઓલી બાઈઓ આમ થોડી વાર તો ખેંચાઈ અને પૂછ્યું, સ્વામિનારાયણ તું ભગવાન છો કે? મહારાજ કે હું ભગવાન નહીં, તમે ભગવાન. મહારાજે સીધું જ તેજને મધ્ય ચતુર્ભુજ રૂપના દર્શન કરાવ્યા, વિષ્ણુ સ્વરૂપ દર્શન કરાવ્યા, અને બાઈઓને તરત નિશ્ચય થયો કે આ ભગવાન છે, પછી તો થઈ જ જાય ને. મહારાજના ચરણારવિંદમાં પડી અને મહારાજ પાસે માગ્યું, મહારાજ અમે આ પાંચ છ છે ને અમારે એકેય દીકરો નથી કે, તો મારા દીકરો દો ને. મહારાજે બહુ સરસ વાત કીધી, એને જે શબ્દો લખ્યા ને એ વાંચું. મહારાજે એવું કીધું, પછી મહારાજને એને કીધું દીકરો આપો, પાણી ભરવા આવી હતી ચતુર્ભુજ દર્શન. બાઈઓ મહારાજ પાસે ગઈને પગે લાગીને વરદાન માગ્યું, એક એક પુત્ર આપો, એક એક છોકરો દો મહારાજ, લો આ ભગવાન પણ હું બતાવ્યું ને, તે આ માગ્યું. એટલે મહારાજ કે ભગવાન પણ અમે કોઈને બતાવતા જ નથી, મોટા સાધુ ને ભગવાન આ બે ઓળખાય ને, જો કોઈને ઓળખાઈ જાય ને કે ઓહો આ મોટા પુરુષ તો ભગવાન આરે વાતો કરે ને જે ધારે કરે, એટલે તરત જ લાઈન સાની થાય, લાઈન સાની થાય? માગણીની લાઈન થાય. કોઈ એવું કે મૂર્તિ આપી દો, કોઈ એવું કે અનાદિ મુક્તની સ્થિતિ થઈ જાય એવું કરી દો, તમે બહુ મોટા છો,
તો મને મહારાજમાં જ પ્રીતિ થઈ જાય એવું કરતો. એવું માગવાવાળા તો લાખ માણસ મોટાને જાણતા હોય ને એમાંથી એક જ નીકળે, નહીં તો 99,999 આ તકલીફ છે, ઓલું છે, ઓલું છે, ઓલું છે, ઓલું છે, આવું જ નીકળે. પુત્ર આપો. શ્રીજી મહારાજ કે અમે દીકરા દેતા નથી, અમે તો લઈએ છીએ. અમે દીકરા દેતા નથી, દીકરા લઈએ છીએ, સાધુ કરી નાખીએ છીએ. બોલો, અમે તો કોઈને દેતા જ નથી, અમે તો તમારા જનેલા હોય ને એ તૈયાર લઈ લઈએ, અમે તો આવા છીએ. તે બાઈઓ બધી દિલગીર થઈને રડવા લાગી કે મારા દોસ્તો ખરા, પછી લેવાની વાત કરો. બહુ દિલગીર થઈને રડવા લાગી ત્યારે બ્રહ્મચારી મહારાજને કે મુકુંદ બ્રહ્મચારી, મૂળજી બ્રહ્મચારીને છૂટ હતી, બાઈઓ ભાઈઓ એને તો કાંઈ ભેદ હતો જ નહીં, મૂળજી બ્રહ્મચારી બ્રહ્મરૂપ હતા. એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજને કે આપ દયાળુ છો માટે દીકરા આપો, લો દયાળુ છો દીકરા દો, બંધન આપો આને, દયા કરીને શું આપો, બંધન દો આને. મહારાજે આંબલીના ઝાડના ફળ લીધા અને કહે એક એક ખાશો એટલે દીકરો થશે, જેટલા દીકરા જોઈએ એટલા ખાજો, લો આ પ્રસાદીના દીધા. એક એક જ જોઈએ છે ને કે ડઝન બંધ જોઈએ છે, એક એક આ એક એક ખાજો એટલે દીકરા થશે. એ સાંભળીને બધી બાઈઓ અને એમના ધણી બધા સત્સંગી થઈ ગયા. બોલો, આ દીકરા આપીને મહારાજે સત્સંગી કર્યા. પણ એ તો ભગવાન આંબલી ખવડાવે અને દીકરા થાય એ ભગવાન જેવા એક ભગવાન, આપણે ખવડાવે તો કોકને ઝાડા થાય, બીજું કાંઈ ના થાય, દાંત અંબાય કોકના, પણ ભગવાન જેવા તો એક ભગવાન છે. માટે મહારાજ જેવો કોઈ થવાને સમર્થ નથી. મહારાજના થોડા ચરિત્રો આપણે એવા અલૌકિક જે ચરિત્રો છે એને સાંભળશું. કે આવતીકાલે વાલા ભક્તો શુક્રવાર છે, એકાદશીનો પવિત્ર દિવસ છે, એટલે એકાદશીના દિવસે બધાએ મહારાજના દર્શને આવજો. ઘનશ્યામ મહારાજના દર્શને આવવાનું, મહારાજના સાનિધ્યમાં આવતીકાલે ધૂન થશે. અહીંયા રાત્રે આપણી 7:15 વાગે આરતી થાય, ત્યારબાદ 7:30 આપણી ચેષ્ટા પૂર્ણ થશે, ત્યાર પછીથી 9:15 સુધી ધૂન થશે મહામંત્રની. બહુ સરસ રીતે સુંદર રીતે આપણને પૂજ્ય શ્રીજી સ્વામી ધૂન કરાવશે. તો બધા ભક્તો આવતીકાલે મહારાજના દર્શને અને મહારાજની ધૂન કરવા માટે એકાદશીના પવિત્ર દિવસે મંદિરે પધારજો. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.